रक्त की हर एक बूंद हमारी, खींचेगी एक लकीर तूफानी। किया पार तो होगा वार, छोड़ा लिहाज एक नहीं तो सौ बार। दुश्मने गुदाज है हम, जरा संभलना, कफन न पाओगे दुश्मने हिंदुस्तान। नमस्कार दर्शक मित्रों, 26 जुलाई समग्र देशवासियों माटे कारगिल विजय दिवस तरीके उजवामां आवी रह्यो छे। कारगिलना शहीदोना मानमां अने कारगिलना विजयना मानमां आ दिवस मनावाई रह्यो छे। चले हम विदा जान तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम विदा जान तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। दर्शक मित्रों, कारगिल युद्ध विषय तो आप सब जानो छो। पाकिस्तान પોતાની નાપાક હરકતો દ્વારા કાશ્મીર પર વર્ષોથી કબજો મેળવવા માંગે છે અને કારગિલ પરનો કબજો એમાંનો જ એક હિસ્સો હતો। કારગિલ અને દ્રાસ વિસ્તાર સમુદ્ર સપાટીએથી ઘણી ઊંચાઈ પર આવેલો છે, તેથી ખૂબ જ ઠંડીમાં આપણા ભારતીય સૈન્યના જવાનો પોતાની પોસ્ટ ખાલી કરીને નીચે આવી જાય છે અને આજ તકનો ગેરલાભ લઈ પાકિસ્તાની સૈન્ય અને આતંકવાદીઓએ કારગિલ પર પોતાનો કબજો જમાવ્યો। ગોવાડિયા પાસેથી મળેલી માહિતીના અનુસંધાને ભારતીય સૈન્યએ પોતાનો કબજો પાછો મેળવવા યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી। ભારતીય સૈન્યના આશરે 30,000 જેટલા જવાનો સૌ પ્રથમ રક્ષા મોરચે ઉતર્યા, પરંતુ દુશ્મનની પોઝિશન ખૂબ જ ઊંચાઈ પર હોવાથી આપણા ભારતીય સૈનિકો તેનો આસાન શિકાર થવા લાગ્યા અને ત્યારબાદ ભારતીય વાયુસેના પણ આ યુદ્ધમાં સામેલ થઈ, જેમાં MiG-27 અને MiG-29 જેવા લગભગ 300 લડાયક વિમાનો દુશ્મનો પર હુમલો કરવા લાગ્યા। ધીરે ધીરે ભારતીય સૈન્ય એક પછી એક પહાડીઓ અને હિલ્સ પર પોતાનો કબજો જમાવતું ગયું અને છેલ્લે 26 જુલાઈ 1999 ના દિવસે ટાઈગર હિલ્સ પણ કબજે કરી લીધી અને તેથી જ 26 જુલાઈ 1999 ના દિવસથી ભારત કારગિલ વિજય દિવસ મનાવી રહ્યું છે। ભારતીય સેનાના જાબાઝ જવાનોએ પોતાના રક્તથી સફેદ બરફ પર લાલ ચાદર વિછાવીને દુશ્મનોને દફન કરી દીધા અને આ યુદ્ધમાં અનેક વીર જવાનો શહીદ થયા અને માતૃભૂમિ માટે પોતાનું માથું તાસક પર ધરી દેનાર દરેક વીર જવાન પર દરેક ભારતીયને ગર્વ છે, અભિમાન છે, ગુમાન છે। તો ન રૂપને દિયા,
एक शहीद होगा तो सो उठेंगे, दुश्मन तुझे लाले पड़ेंगे, सीना तेरा छल्ली होगा जब खड़ा होगा पूरा हिंदुस्तान। चले दर्द पीकर दिखाइए वतन के लिए, ये अभी करके दिखाए वतन के लिए, वतन पे मर के तो हम दिखाएंगे, आप बस जी कर दिखाइए वतन के लिए। दर्शक मित्रों, आ तो हमारो खास एपिसोड कारगिल विजय दिवस पर, आवाज रसप्रद समाचारों माटे जोता रहो लोक फरियाद न्यूज राजकोट अने हमारी यूट्यूब चैनल सब्सक्राइब करो, RJT लोक फरियाद न्यूज राजकोट, आवाज तमारो कलम अमारी। नमस्कार।